વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું બટાકાની વેફર બટાકાની વેફર ઘરે બનાવવી ખૂબ જ ઇઝી છે અને બટાકાની વેફરને તમે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો જેથી તમે કોઈ પણ ઉપવાસ કરો કે શ્રાવણ મહિનો કરો ત્યારે તમે ઘરની જ બનાયેલી વેફર ઉપયોગમાં લઈ શકો છો અને ઘરે વેફર ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ આપણે જોઈ લઈએ રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઈકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર બટાકાની વેફર બનાવવા માટે આ રીતે જે મોટા બટાકા આવે છે એ આપણે લેવાના અને શિવરાત્રી પછીના જે આ બટાકા હોય છે એની તમે વેફર બનાવી શકો છો બટાકા ઓછા સ્ટાર્ચવાળા હોય એવા લઈએ તો એની વેફર ખૂબ જ સરસ થાય આ જે ડીસાના બટાકા આવે છે અમદાવાદમાં મળતા હોય છે એ જ મેં લીધા છે એને છોલી લઈએ બધા બટાકા છોલાઈ ગયા છે હવે વેફરને બાફવા માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને એક કાણાવાળો વાડકો અને બીજું તપેલું તૈયાર કરી દેવાનું આ રીતના વેફરના મશીન માર્કેટમાં મળતા હોય છે જેનાથી તમે વેફરને કાણાવાળી બંને કાતરી બનાવી શકો છો તો અત્યારે હું વેફર બનાવું છું તો આ મશીનથી આપણે આ રીતે વેફર પાડવાની જો મશીનની ધાર સરસ હોય તો ફટાફટ વેફર બની જાય છે આ રીતે વેફર બનીને તૈયાર થઈ જશે વેફર જેમ જેમ બનતી જાય એને તરત જ પાણીમાં નાખી દેવાની નહીં તો એ કાળી પડતી જાય આ રીતે હું બધી બનાવી લઉં છું મેં જેટલા બટાકા લીધા હતા એની વેફર બનાવી લીધી છે હવે વેફરને આપણે સાફ પાણીથી ધોતા જવાનું છે પાણી બદલી નાખીએ હવે આ રીતે ચારથી પાંચ વાર વેફરને ધોવાની જેથી જે પણ એમાં સ્ટાર્ચ હશે બટાકામાં એ નીકળી જશે જો પ્રોપર ધોવાય નહીં વેફર તો પણ તમે જ્યારે એને તળો ત્યારે એ લાલ થઈ જાય એટલે વેફરને ચારથી પાંચ વાર ધોવી ખૂબ જ જરૂરી છે હવે એને કાણાવાળા વાડકામાં કાઢી લઈએ મેં પાંચ વાર વેફરને ધોઈ લીધી છે છેલ્લે તમને આ રીતનું ક્લીન પાણી દેખાય ત્યારે સમજવું કે વેફર સરસ ધોવાઈ ગઈ છે ફટકડીને આપણે પાવડર બનાવી લઈએ આ રીતે પાવડર બનાવી લેવાનો પાણી ઉકળવા લાગ્યું છે એમાં મીઠું એડ કરીએ અને ફટકડીનો થોડોક જ પાવડર આમાં એડ કરવાનો છે એક ચપટી જેટલો વેફર આમાં એડ કરો ઢાંકણું સહેજવાર ઢાંકી દઈએ કેમ કે વેફર એડ કરીએ એટલે પાણીનો ઉભરો બેસી ગયો હોય પાણી ઉકળવા લાગ્યું છે એકવાર વેફરને મિક્સ કરી લો વેફરને બફાતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે આટલો વેફર દોઢ મિનિટમાં બફાઈ જાય છે જે બનાવી હતી એમાંથી અડધી વેફર મેં આમાં એડ કરી છે એને કાણાવાળા વાડકામાં લઈ લઈએ હવે આપણે આને તાપે સુકવી દેવાની છે એક એક વેફર છૂટી પાડીને સુકવી દેવાની ઓવરલેપ ના થાય એનું ધ્યાન રાખવાનું હવે આ વેફર સુકાઈને તૈયાર છે અને સુકાતા બે દિવસ થયા છે આ પતલી વેફર છે જો તમે થીક બનાવી હોય તો એને સુકાતા એક દિવસનો વધારે ટાઈમ લાગે છે આને ફ્રાય કરીએ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે વેફર ફ્રાય કરીશું તેલ સરસ ગરમ થાય પછી જ વેફરને ફ્રાય કરવાની એને એક બાઉલમાં લઈ લઈએ હવે આપણી બટાકાની વેફર સર્વિંગ માટે તૈયાર છે આ વેફર ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને કાચી વેફરને તમે આખું વરસ એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો જો તમે વર્કિંગ પર્સન છો તો તમે વેફરને પણ ઘરમાં બનાવીને સુકવી શકો છો અને પછી એને એકથી બે કલાક તમે તાપે મૂકી દો એટલે એ વેફરને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે